મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? મિત્રો, આજે આપણે એક ટોપિક શીખવાના છે. એ ટોપિકનું નામ છે સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ એટલે ટૂંકા. સૌથી પ્રથમ આપણે સંક્ષેપનો અર્થ સમજીએ. તો સંક્ષેપ એટલે ટૂંકા. તો સંક્ષેપીકરણ એ લેખનનો એક પ્રકાર છે. નિબંધ, પત્ર, વાર્તા જેવું જ એક લેખનનું સ્વરૂપ છે. સંક્ષેપીકરણમાં જે વિગતો વિસ્તૃતપણે કહેવાઈ હોય તે વિગતોને આપણે આપણા શબ્દોમાં ટૂંકમાં રજૂ કરવાની હોય છે. એટલે કે મૂળ લખાણને જાળવીને તેમાંથી મુખ્ય મુદ્દાઓ તારવીને ટૂંકમાં રજૂ કરવામાં આવે છે. મિત્રો, સંક્ષેપીકરણની જીવનના અનેક વ્યવસાયોમાં જરૂરિયાત છે. અખબારના ખબરપત્રીઓને લાંબા ભાષણમાંથી મુખ્ય મુદ્દાઓને તારવા પડે. સરકારી કચેરીઓ તથા જાહેર કાર્યાલયોના વહીવટદારોને પોતાની સમક્ષ આવેલી અરજીઓ, આવેદનપત્રો વાંચીને તેમાંથી મુદ્દાઓ તારવા માટે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આ ઉપયોગિતા છે. તો સંક્ષેપીકરણ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આજે આપણે સમજીએ. તો પહેલો મુદ્દો છે, એમાં સંક્ષેપીકરણનો પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જવો. એકવાર અર્થ ન સમજાય તો 2-3 વાર શાંતિથી વાંચી જવો. મિત્રો, પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે સૌ પ્રથમ 2-3 વખત વાંચવો પડે. તો એ પેરેગ્રાફ શેના વિશે છે? એ પેરેગ્રાફમાં શું કહેવા માગે છે? કઈ બાબત વિશેનો પેરેગ્રાફ છે? એ ફકરો તમારે ધ્યાનથી એક ચિત્તે વાંચવાનો. તો જ મિત્રો, આ સંક્ષેપીકરણમાં તમે આગળ વધી શકશો. બીજો મુદ્દો છે, સંક્ષેપીકરણમાં જરૂરી મહત્વની વિગતો અલગ તારવી. મિત્રો, વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ કઈ બાબતો એમાં જણાવવામાં આવી છે એ તમારે થોડી અલગ કરવાની, જેથી કરીને જે મુદ્દામાં જે બાબત આપી છે એ રહી ના જાય અને આપણું એ ટૂંકાણ કરવા માટે આપણને એ મુદ્દો મળી રહે. ત્રીજું, મિત્રો, સંક્ષેપીકરણમાં મૂળ પેરેગ્રાફના શબ્દ પ્રયોગો ન આવે તે જોઈ પોતાની ભાષામાં નિરૂપણ થવું જોઈએ. આપણી જે મૌલિક ભાષા છે, આપણે જે પોતે બનાવેલી ભાષા છે, એટલે કે સમજીએ છીએ એ ભાષા આપણે મૂકવાની છે. તો મિત્રો, આપણે પોતે જે બોલીએ છીએ, સમજીએ છીએ એ ભાષા, એટલે કે કોપી કરવાની નથી, એના એ જ શબ્દ મૂકવાના નથી, એના એ જ વાક્ય મૂકવાના નથી, એમ મિત્રો જણાવે છે અહીંયા કે પોતાની ભાષામાં નિરૂપણ થવું જોઈએ. એટલે કે પોતાના મંતવ્યો, એ મુદ્દા માટે પોતાના વિચારો જે ટૂંકાણમાં છે, શબ્દ સમૂહ હોય, યોગ્ય સમાનાર્થી હોય, તો મિત્રો એ તમે મૂકીને કરી શકો છો. ચોથો મુદ્દો, પેરેગ્રાફમાં પુનરુક્તિ દૂર કરવી, વાક્યો સંદર્ભ જોઈ ભેગા કરવા. તો કહે છે કે જે ફકરો આપ્યો છે એમાં એકની એક વાત જો વારંવાર આપી હોય એક કે બે વખત, તો એને દૂર કરવાનું, એટલે કે એને કાઢી નાખવાનું, એને લેવાની જરૂર નથી, ઓલરેડી આગળ એ વાત થઈ ગઈ છે. તો એ મિત્રો, પુનરુક્તિ એટલે ફરીવાર બોલાયેલું, ફરીવાર આવેલું, તો એ ફકરામાં પુનરુક્તિ દૂર થવી જોઈએ. પાંચમો મુદ્દો છે મિત્રો, કે પેરેગ્રાફમાં આવતા દ્રષ્ટાંતો, ઘરગથ્થુ ભાષા પ્રયોગો કે સ્થાનિક બોલીને દૂર કરવી. તો કે છે કે એમાં જે ઉદાહરણ હોય એ કાઢી નાખવાના, ઉદાહરણની જરૂર નથી, કારણ કે મિત્રો આ સંક્ષેપીકરણ છે. આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને આપણે ટૂંકાણમાં કરવાનું છે. વિસ્તૃત લખવાનું નથી, વિસ્તારથી જણાવવાનું નથી, પણ એને ટૂંકાણમાં જણાવ, એટલે બની શકે એટલા ઓછા વાક્યો, બની શકે એટલા વધારે
गाढ़ गूढ़ शब्दों आपणे वापरवाना छे। आमां तमारुं ग्रामर वोकेब्युलरीनुं केटलुं तमारुं नॉलेज छे ए मित्रों तपासवामां आवे छे। तो मित्रों भाषा प्रयोग के स्थानिक बोली एने दूर करवी, तो आपणे जे रेग्युलर बोलीए छे ए भाषामां नथी लखवानी, भाषा प्रयोग योग्य वापरवानो। आगळ पेरेग्राफने योग्य शीर्षक पसंद करवुं, अर्थलक्षी शीर्षक होवू जोईए। तो तमने क्वेश्चनमां लख्युं हशे कि संक्षेपीकरण करो अने तेने योग्य शीर्षक आपो। तो मित्र शीर्षक एटले मथाळू, टाइटल। तो ए पेरेग्राफने आपणे कयुं शीर्षक आपी शकीशुं, तो तमे ज्यारे बे थी त्रण वखत शरूआतमां वाँचशो त्यां ज खबर पड़शे कि ए पेरेग्राफ सेना विशे छे। तो मित्रों ए सेना विशेनो पेरेग्राफ छे ए तमने पहली ज लाइनमां पहला ज वाक्यमां तमने ख्याल आवशे, अने ते छतां न समझ पड़े तो तमे आखो पेरेग्राफ वाँचो, एमां मूलभूत कई बाबत छे, एमां तथ्य कई बाबतनुं जणाव्युं छे, तो ए तमे नक्की करो अने ए प्रमाणेनुं शीर्षक आपो। तो ए मित्र अर्थलक्षी बनशे, तो एने लगतुं बनशे, एने अनुसंधानवाळुं बनशे मित्रों। तो मित्रों पेरेग्राफ तो तमारे वाँचवो ज पड़शे तो ज तमने आ समझमां आवशे। तो मित्रों ज्यारे वाँचो त्यारे ध्यानथी वाँचजो, तो ज मित्रों तमने आ टॉपिक समझमां आवशे। तो मित्रों आगळ के छे सादी सरळ शुद्ध सचोट तेमज असरकारक भाषामां संक्षेपीकरणनो पेरेग्राफ लखावो जोईए। तो के छे सादी भाषा, सरळ भाषा, शुद्ध भाषा, सचोट भाषा अने असरकारक भाषा। तो मित्रों झड़पथी अने सरळताथी समझमां पड़े एवी शुद्ध भाषा, नाना वाक्यो लखी शको, चेकचाक वगरनुं लखाण लखी शको, बीजू के स्पष्ट लखाण, जे प्रमाणेनी जोडणी आवे ए प्रमाणेनुं लखाण एने शुद्ध भाषा कहे छे। तो मित्रों असरकारक भाषामां तमारा विचारो टूंकाणमां दर्शावानो आ टॉपिक छे। मित्रों मारी आशा छे कि आ संक्षेपीकरण तमने समझमां आव्युं हशे। धन्यवाद मित्रों।